અરવલ્લી જિલ્લાના મોડાસામાં રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ અને રાજ્યભરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાઓ યોજાઈ હતી અને બાઇક રેલી તથા ભગવાન શ્રીરામના નામે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય બાઇક રેલીની સાથે શોભાયાત્રા કાઢી હતી. શ્રી રામ ભક્તોના હાથમાં પતાકા સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. જય જય શ્રીરામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને રસ્તાઓ શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યા હતા. જિલ્લાના DYSP કે જે ચૌધરી, LCB PI KD ગોહિલ સહિત ટાઉન પોલીસનો કાફલો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે તે માટે પોલીસનો કાફલો તૈનાત હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, જેમાં મોડાસાના તાજિયા કમિટીના હોદ્દેદાર ઝાકીરભાઈ બેલીમ, સબીરભાઈ બેલીમ, મુસ્લિમ અગ્રણી તોસીફભાઈ શેખ, કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન તેમજ ઝાકીરભાઈ મુલાતાની દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ રામનવમી પર્વની મોડાસામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાનું ઉદાહરણ પૂરું પાડતા હોય તેમાં કોમી એકલસતા જોવા મળી હતી અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાય અને સમગ્ર રૂટ દરમિયાન જય શ્રી રામના નારા બોલાવી ભક્તિમય વાતાવરણ પેદા કર્યું હતું, જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ આ શોભાયાત્રામાં જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય અને દેશભરમાં રામનવમી રામ જન્મોત્સવની ઉજવણી ભવ્ય રંગે ચંગે કરવામાં આવી રહી હતી. જય શ્રી રામ. આજે રામનવમી છે, આજે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, ચૈત્ર મહિનાની આજે નવરાત્રિ ચાલી રહી છે. આજે ચૈત્ર મહિનાની નવરાત્રિ નવમી છે અને નવમના દિવસે પ્રભુ શ્રી રામનો જન્મ થયેલો છે. એના રામના જન્મના અનુસાર આજે અમે ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રા આજે નીકાળી છે અને જય શ્રી રામ.